નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 5 આસપાસની અંદર આપણે આગળ સમજ મેળવી હતી પાઠ. આપણે પાઠ કેટલામો ચાલી રહ્યો છે વિદ્યાર્થીઓ? તો આપણે પાઠ ચાલી રહ્યો છે 11મો, સુનિતા અવકાશમાં. તો આપણે પાઠની અડધી સમજ મેળવી લીધી છે. તો હવે આપણે આકાશ તરફ જુઓ પહોંચ્યા હતા. તો બધા વિદ્યાર્થી પોતાના પાઠ્ય પુસ્તકની અંદર પેજ નંબર 106 કાઢશે. આકાશ તરફ જુઓ, ઉમંગ તે ચંદ્ર સામે જોતા આંખ બંધ કરે છે અને સિક્કો આગળ ને પાછળ કરે. જુઓ, હું ચંદ્રને સિક્કો પાછળ સંતાડ શકું છું. તો શું કરે છે? ઉમંગ છે એ આંખ બંધ કરે છે અને સિક્કો આગળ પાછળ કરે છે. એટલે આપણે જુઓ, ચંદ્ર દૂર હોય છે એટલે સિક્કાની પાછળ સંતાઈ જાય છે, કેમ કે બહુ નાનો, બહુ દૂર હોય છે એટલે માટે નાનો દેખાય છે. ખુશ્બુ, વાહ, આટલા મોટા ચંદ્રને આટલા નાના નાનકડા સિક્કામાં સંતાડી દેવો. અનુમાન કરો, જુઓ જો, અનુમાન વિચારો જોઈએ. આટલા મોટા ચંદ્રને સિક્કાની અંદર સંતાડી દેવો, અનુમાન કરો એટલે વિચારવાનું છે. ત્યારબાદ છે, તમે પણ આવું સિક્કા વડે કરવા પ્રયત્ન કેમ નથી કરતો? તો વિદ્યાર્થીઓ, તમારે પણ શું કરવાનું છે, જ્યારે પૂનમ હોય ને, આખો ચાંદ હોય ને, ત્યારે તમારે છે ને, હે 15મો દિવસ આવે ને ત્યારે આપણે કહેવાય ને, ફૂલ આખો ચાંદ દેખાય ને ત્યારે આપણે જોઈ શકીએ છીએ. તો એને ચંદ્રને છે ને તમે સિક્કા નીચે રાખો ને તો નહીં જોઈ શકો, એટલે દૂર હોય છે એટલા માટે નથી જોઈ શકે. ત્યારબાદ તમે ચંદ્રને સંતાડવા સિક્કો તમારી આંખથી કેટલો દૂર રાખશો? તો શું કરવાનું છે, તમારે ચંદ્રને છે ને હે તમારા આંખથી, એટલે કે આંખથી કેટલો દૂર રાખશો, એટલે ચંદ્રને સિક્કો મારી આંખથી 10-15 સેમી દૂર રાખશો. કેટલી? 10-15 સેમી દૂર રાખશો તો દેખાશે. વિચારો, ચંદ્ર સિક્કા જેવો સપાટ છે કે દડા જેવો ગોળ? તમે શું વિચારો છો? તો તમારે વિચારવાનું છે કે ચંદ્ર જેવો છે, ચંદ્ર છે દડા જેવો ગોળ છે કે સપાટ છે, કે ચંદ્ર દડા જેવો ગોળ છે? તમે ક્યારે રાત્રે આકાશમાં ધ્યાનથી જોયું છે? ઝબકતા તારા ચમકતા નથી દેખાતા અને ક્યારે ચંદ્ર રૂપરેરી અને તેજસ્વી દેખાય છે, તો ક્યારેક તે રાત્રિના અંધકારમાં દેખાતો નથી. તો આપણે ક્યારેક જોયું હશે કે રાત્રે છે એ ચંદ્ર દેખાતો નથી, ક્યારેક છે ને એ ચંદ્ર છે ને એ તારાથી પણ વધારે સરસ દેખાય છે. કેવો દેખાય છે? એકદમ આમ ચમકતો હોય એવો દેખાય છે. તમે જોજો, જેમ જેમ દિવસ જતા જાય છે એમ એમ ચંદ્રની તેજસ્વીતાનો વધારો થાય છે. તમે જોજો, ક્યારેક તમને દેખાશે ચંદ્ર કેના જેવો છે, એ દડા જેવો ગોળ છે. એટલે ક્યારેક ક્યારેક એ આખો ગોળ, ક્યારેક અડધો, ક્યારેક હાવ અડધો એવો દેખાશે તમને. ત્યારબાદ આગળ છે, આજે રાત્રે ચંદ્ર જુઓ અને તે જેવો દેખાય છે તેવો દોરો. એક અઠવાડિયા પછી જુઓ અને દોરો, અને પછી 15 દિવસ જુઓ. તો વિદ્યાર્થીઓ, આ તમારે શું કરવાનું છે ખબર? આજથી ચંદ્ર જોવાનો છે, તમારે જોવાનું છે. તો હું તમને દાખલા તરીકે સમજાવું છું વિદ્યાર્થીઓ. મેં ચંદ્ર જોયો, બરાબર? તો આજે ચંદ્ર છે એ આમાં દોરવાનો પણ છે, બરાબર છે? મેં ચંદ્ર જોયો તો મને અડધો જ દેખાય છે, આમ અડધો રાઉન્ડમાં, આમ અડધો રાઉન્ડમાં દેખાય છે. ત્યારબાદ મેં 2 અઠવાડિયા પછી જોયો, એટલે તારીખ પણ તમારે લખવાની છે. હું તો તમને ખાલી કેવી રીતના તમારે કરવાનું છે જોવાનું, તમારા દોરવાનું છે તમારા ઘરે પ્રયોગ કરીને આવી રીતના. તો મેં આવી રીતના જોયું, બરાબર છે વિદ્યાર્થીઓ? મને અડધો આટલો દેખાણો આજે, બરાબર. પછી 2 અઠવાડિયા પછી હું જોઉં છું, તો 2 અઠવાડિયા પછી મને કેવો દેખાય છે? આવો, આ ભરેલો આખો, આવો દેખાય. તમારે પેન્સિલથી દોરવાનું છે વિદ્યાર્થીઓ, આવો આકારમાં દેખાય રાઉન્ડો અહીંયાથી. ત્યારબાદ 15 દિવસ પર જોઉં છું તો આખો ગોળ દેખાય છે. કેવો દેખાય છે? આખો ગોળ. કેવો દેખાય છે વિદ્યાર્થીઓ? આખો ગોળ દેખાય છે. તો તમારે હાથે દોરવાનું છે વિદ્યાર્થીઓ. આ તો મેં તમને એક ખાલી કહેવાય ને નમૂનો, એટલે એક તમને ઉદાહરણ આપ્યું છે આવો દેખાય એમ. તો મને જેવો દેખાય છે એવો હું ખાલી ઉદાહરણ સહિત તમને આપું છું. તમારે શું કરવાનું છે, આ કરીને જોવાનું છે આજના દિવસે, 15 દિવસે, 2 અઠવાડિયા પછી. હો, ત્યારબાદ આગળ છે, શોધી કાઢો. હવે બીજી પૂનમ ક્યારે છે, તે દિવસે ચંદ્ર ક્યાં સમયે ઉગે છે? તો તમારે શું જોવાનું છે, પૂનમ તમારા મમ્મીને પૂછવાનું, બીજી પૂનમ ક્યારે છે, તો એ ચંદ્ર કેવો દેખાય છે અને ક્યારે ઉગે છે, ચંદ્ર સાથે ક્યાં તહેવારો સંબંધિત છે, ચંદ્ર સાથે કયા કયા તહેવારો સંબંધિત છે વિદ્યાર્થીઓ? તો ચંદ્ર સાથે દિવાળી, ભાઈબીજ, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી,
વગેરે જેવા તહેવારો સંબંધિત છે. ઈદ પણ ચંદ્ર સાથે જોડાયેલી છે. ત્યારબાદ રાત્રે આકાશમાં 5 મિનિટ ધ્યાનથી જુઓ, તમને શું દેખ જોવા મળે છે? તો તમે આકાશની અંદર 5 મિનિટ જો શું દેખાય છે, તો આકાશમાં ચંદ્ર તથા તારાઓ દેખાય છે. વળી ખરતા તારા, પ્રકાશિક લીસોટા અને કેટલાક ગ્રહો દેખાય છે. તો કેટલાક તારા દેખાય છે, ગ્રહ. તમને આકાશમાં કંઈ ફરતું દેખાય છે તમારા મતે તે શું છે? તો તમને આકાશમાં ફરતું દેખાય છે તો તમારા મતે શું છે? તો આકાશમાં ચમકતી વસ્તુ સતત ઝડપથી ફરતી દેખાય છે, કૃત્રિમ ઉપગ્રહ છે. ઘણીવાર આકાશમાં જોરદાર તેજ લીટો દેખાય છે, જેને કારણે તરતો તારો કહી શકાય, આવા ઉલ્કા કહેવામાં આવે છે. એટલે તમારે શું કરવાનું છે કે તારા જોવાનું છે. અંદર છે ને ઘણા બધા ગ્રહ, ઉપગ્રહ હોય છે, કૃત્રિમ ગ્રહ, આ બધાય એમાં દેખાય. ત્યારબાદ કોષ્ટક જુઓ અને કહો, નીચે ગાંધીનગરમાં કેટલી તારીખે ચંદ્ર આથમતો સમય આપેલો છે? તો જુઓ, ગાંધીનગર છે એની અંદર શું દેખાય? ગાંધીનગર છે એ દિવસે ચંદ્ર કેવો દેખાણો, આથમતો દેખાણો, તો આવે છે 29/10/2019 એ છે 19/16. એટલે કે ત્યારે છે ને હે ચંદ્ર દેખાણો 10/16 ક્યારે દેખાણો? 19/16 છે વિદ્યાર્થીઓ, તો છે ને 19/16 દેખાણો. ત્યારબાદ 30/10/2019 20/4 દેખાણો. ત્યારબાદ છે 31/10/2019 20:54 દેખાણો આથમતો ચંદ્ર. ત્યારબાદ છે 1/11 21/47. 21 એટલે કેટલા થયા વિદ્યાર્થી? 10/47 એટલે 11માં વાર છે 13-14 મિનિટની ત્યારે. તો એવું દેખાય છે. ત્યારબાદ આગળ છે, તમારા ગામ શહેરમાં કોઈ પણ 4 દિવસનો ચંદ્ર આથમવાનો સમય નીચેના કોષ્ટકમાં લખો. તો વિદ્યાર્થી આમાં શું કરવાનું છે, તમારા નીચેનો કોષ્ટક છે એની અંદર તમારે તમારા ગામમાં, એટલે કે તમારે ખાલી આ વિચારવાનું, અથવા થાય તો કરવાનું છે, ન થાય તો કાંઈ વાંધો નહીં વિદ્યાર્થીઓ. તો તમારે તમારા ગામમાં છે 4 દિવસનો ચંદ્ર આથમતો સમય નીચેના કોષ્ટકમાં લખો. તો તમારે આની અંદર આથમતો સમય લખવાનો છે. તમે ક્યારે બપોર 12 વાગે ચંદ્ર જોયો? આપણે દિવસ તારા અને ચંદ્ર સરળતાથી કેમ જોઈ શકતા નથી? કેવી રીતે? કવિતામાં આવા જ પ્રશ્ન છે. તો શું છે, ચંદ્ર છે એ કઈ રીતે આપણે જોઈ શકતા નથી, અને રાતના આપણે 12 વાગે જોઈએ ચંદ્ર, ક્યારે બપોરે 12 વાગે ચંદ્ર જોઈએ, કેમ નથી જોઈ શકતા? આ તમારે વિચારવાનું છે વિદ્યાર્થી, કેમ ન જોઈ શકાય? તો કેમ કે જો બપોરે 12 વાગે ચંદ્ર જોઈ શકાય, ન જોઈ શકાય, કેમ કે સૂર્યના પ્રકાશને કારણે ગરમી આપે છે, અને સૂર્યના તેજસ્વી પ્રકાશને સરખામણીમાં તારા અને ચંદ્રનો પ્રકાશ ખૂબ જ ઝાંખો હોય છે, દેખાય છે. આથી તારા છે કે ચંદ્ર છે દિવસે નથી જોઈ શકાતું, પરંતુ એ હોય છે તો હાજર, પરંતુ દિવસે નથી જોઈ શકાતું. ટમ 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 ચમકે તારા, નીલ ગગનમાં ઝબકે તારા, કેટલા ગણી શકો તારા, અગણિત છે આકશે તારા, કોઈ પાસે કોઈ દૂર છે તારા, કેટલાક નામ ધરાવે છે તારા, નીલ ગગનમાં ઝબકે તારા, દિવસે ક્યાં છુપાય છે તારા, રાત્રે ફરતા નીકળે છે તારા, આવું કેમ કરે છે તારા, તમ ટમટે કેમ કરે છે તારા, નીલ ગગનમાં ઝબકે તારા, તારાઓની વાત નિરાલી, કેટલાક દેખાય નિશાની, દેખો જાણો ઓળખો તારા, કહો કથામાં સમજે તારા, નીલ ગગનમાં ઝબકે તારા. તો શું છે, આ એક કાવ્ય છે વિદ્યાર્થીઓ. તારા છે દિવસ રાત દિવસે દેખાતા નથી, ફરવાય છે, રાત્રે દેખાય છે. એક રસપ્રદર્શન ફોટોગ્રાફ દેખાય છે. શેનો ફોટો છે વિદ્યાર્થીઓ? આ છે પૃથ્વીનો ફોટો, હાફ પૃથ્વી એટલે કે આપણે ચંદ્ર આપણે જોઈ શકીએ છીએ, દેખાય છે, અડધી આથમેલી છે, અડધો ચંદ્ર દેખાય છે. એક રસપ્રદર્શન, એક અવકાશમાં ચંદ્ર તરફ જોયું પૃથ્વીને, આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવ્યો છે. જુઓ પૃથ્વી કેવી લાગે છે અને ચંદ્રની સપાટી જોઈ શકો છો. આ ચિત્રમાં જોઈ તમને કોઈ પ્રશ્ન થાય છે, તે પ્રશ્ન લખો અને વર્ગમાં ચાલો. તો વિદ્યાર્થીઓ તમને આ જોઈને જે પ્રશ્ન થતો હોય તો એ તમારે લખવાનો છે, અને આપણે વર્ગમાં સ્કૂલ ખુલશે ત્યારે કરશું. તો વિદ્યાર્થીઓ મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે. પાઠ 11 સુધી આપણે કોર્સમાં લખેલું છે, તો પાઠ 11 સુધીની આપણે સમજ મેળવી લીધી છે. ત્યારબાદ જુઓ કાર્ય કરતા રહો પરિણામ. જ્યારે સુનિતા 5 વર્ષની હતી તે ચંદ્ર પર ઉગતા નીલ એર્મસ્ટ્રોંગનો ફોટો જોઈને 1969 એટલે કે 1969
નીલ ઓસ્ટ્રમેન ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા. બીજા બધા બાળકો જેમ સુનિતા પણ મુગ્ધ હતી. સુનિતા કહેતી કે જ્યારે તે નાની હતી ત્યારે ભણવા કરતાં રમતગમત અને તારણમાં ખૂબ જ રસ હતો, તરવામાં ખૂબ રસ હતો. અને મધ્યમ શાળાનું શિક્ષણ એટલે માધ્યમિક શાળાનું શિક્ષણને લીધે પછી સુનિતાએ મરજીવો બનવું હતું. એટલે એને શું છે, જે ઓલી પાણીની અંદર જે આપણે દરિયાની અંદર પેલા મોતી ગોતે એને મરજીવો કહેવાય. પરંતુ તે આ અભ્યાસક્રમમાં ના જોડાઈ શકી. તેના બદલે તે હેલિકોપ્ટર પાઇલોટ બની. અને એક દિવસ તેને જાણ થઈ કે જો તે આ વિશે ભણતી હોત તો તાલીમ લીધી હોત તો અવકાશને મિશનમાં જોડાઈ શકે. તેણે કર્યું. 2007માં સુનિતા વિલિયમ મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાઈ. એટલે સૌથી 2007ની અંદર સુનિતા વિલિયમ મહિલામાં સૌથી લાંબી અવકાશ યાત્રા કરી. એને 6 મહિનાની કરી હતી ને. સુનિતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ આપતી અને જો તેમને કોઈ કાંઈ જોઈએ છે અને તેમને તેના સિવાય બીજું કાંઈ મેળવવાની પીછે હટ ના કરો, કાર્ય કરતા રહો, પરિણામ મળશે. જ્યારે કોઈ બાળક સુનિતાને પૂછતું ભવિષ્યમાં શું કરવા માંગો છો, તેને જવાબ મારે શિક્ષક બનવું છે જેથી હું બાળકોને સમજાય છે ગણિત વિજ્ઞાન આપણા જીવન સાથે કેટલા નજીક છે. તો વિદ્યાર્થીઓ આપણે જોયું સુનિતા નાની હતી તેથી એને મરજવો બનવું હતું, એટલે પાણીની અંદર મોતી ગોતે ને જે દરિયાની અંદર એ બનવું, પરંતુ એ ન બની શકે અને એ પાયલોટ બની. અને ત્યારબાદ સુનિતા છે એ અવકાશ યાત્રા કરી. તો વિદ્યાર્થીઓ આપણા કોર્સની અંદર પાર્ટ 11 સુધી છે તો એની સમજ મેં આપી દીધી છે. તો હવે પછીના વિડીયોમાં આપણે પાર્ટ છે 12 એટલે 12મો છે પાર્ટ, એ હવે પછીના સત્રમાં આવશે. તો આપણે છે ને પાર્ટ 11ના SM ની સમજ હવે પછીના વિડીયોમાં લઈશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.